ઓળખી શકાય છે. આમ વિજ્ઞાન છે એ તર્કશાસ્ત્રીય છે. એ પછીની આગળની બાબત છે વિજ્ઞાન છે એ ચકાસણી જન્ય છે. તો અહીંયા શું કીધું કે તર્કશાસ્ત્ર સંપૂર્ણપણે ઔપચારિક છે, તે દલીલના સમર્થનમાં અનુભવજન્ય પુરાવા આપવાની ખાતરી આપતો નથી. વિજ્ઞાન ચકાસણી જન્ય છે. આનો અર્થ એ કે વિજ્ઞાન જાણી શકાય તેવા વાસ્તવિક જગતનો અભ્યાસ કરે છે. એટલે કે વિજ્ઞાનમાં કથક કે દલીલ રજૂ કરવામાં આવે તેના સંપર્કમાં અનુભવજન્ય પુરાવા આપવાની ખાતરી પણ આપે છે. અમુક કથન સાચું છે કે ખોટું તે અનુભવજન્ય પુરાવાના આધારે ચકાસી શકાય છે. આત્મા જ વિજ્ઞાન ચકાસણી જરૂરી છે. વિજ્ઞાન કેવી બાબત છે? તો કે ચકાસણી જરૂરી છે. આપણે આગળ જે ચર્ચાઓ કરી કે ભાઈ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા માહિતી મેળવવી, આપણે કોઈ પણ ઘટના છે એ ઘટનાને જોઈ અને એનું નિરીક્ષણ કર્યું, નિરીક્ષણ કરી અને એમાંથી માહિતી મેળવી, તો આ વૈજ્ઞાનિક પદ્ધતિથી મેળવેલી માહિતી છે. પરંતુ આપણે જે પણ માહિતી મેળવેલી છે એ માહિતી જ્યારે આપણે રજૂ કરી છે તો એ માહિતીને અન્ય લોકો પણ ચકાસી શકે છે. આપણે જોઈએ છે કે વિજ્ઞાનની જે કેટલીક બાબતો છે એ બાબતોમાં કેટલીક ભૂલમાં રહી ગઈ હોય તો આવનાર સમયમાં જ્યારે સંશોધન થાય છે પછી એમાં ફરી સુધારા થાય છે. એક સામાન્ય વસ્તુ વિચારીએ કે આપણી પાસે માત્ર ઇલેક્ટ્રિક ઉપકરણોની વાત કરીએ કે સામાન્ય ઉપકરણો હતા, એક સામાન્ય સાદો મોબાઈલ હતો, ત્યાંથી આજે એન્ડ્રોઈડ આધુનિક મોબાઈલ સુધી આપણે પહોંચ્યા, તો એ કઈ રીતના થયું? કોઈ એક બાબતમાં જ્યારે નવી નવી બાબતો ઉમેરાતી હોય છે ત્યારે એને લીધે છે એ સાચી અથવા નવી વસ્તુ આપણી સમક્ષ આવતી હોય છે. અહીંયા કીધું છે કે વિજ્ઞાનમાં જે પણ માહિતી મેળવવામાં આવે છે એ માહિતી અથવા જે પણ માહિતી રજૂ કરવામાં આવે છે એ માહિતી શું કહે છે ચકાસી શકાય છે. એને અન્ય વૈજ્ઞાનિકો છે એ ચકાસી અને એમાં ખૂટતી બાબતો, એમાં જે શું કહે કે બંધ બેસતી ન હોય એવી જે બાબતો છે એ બાબતોને અન્ય વૈજ્ઞાનિકો સુધારી શકે છે. એટલે કે વિજ્ઞાનમાં હંમેશા ખૂટતી બાબતો ન આવી શકે. શા માટે? કે વિજ્ઞાન છે એ ચકાસણી શક્ય છે, એટલે કોઈ પણ વ્યક્તિ છે એ ગમે ત્યારે ચકાસી શકે છે. એ પછી આગળની બાબત છે વિજ્ઞાન છે એ જાહેર બાબત છે. ત્યાં કીધું કે સમસ્યા સોરી વિજ્ઞાન છે એ કથનાત્મક છે, એટલે કે વિજ્ઞાનના કથનો એક વિજ્ઞાની પાસેથી અન્ય વિજ્ઞાનિકો પાસે જનરલ લેખો વગેરે દ્વારા પહોંચે છે. જાહેર બાબત, અહીંયા બે બાબત, એક ખાનગી બાબતો, દાખલા તરીકે મારી કોઈ પણ બાબતો છે ખાનગી છે એ મારા પૂરતી મર્યાદિત છે, પરંતુ મારી કેટલીક બાબતો છે જાહેર બાબતો, તો એ બાબતો છે જાહેર બાબતો હોય તો એનાથી શું થાય? તો કે એ વસ્તુ અન્ય લોકો પણ જાણી શકે છે. તો કોઈ પણ વૈજ્ઞાનિકો છે એ જ્યારે કોઈ પણ સંશોધન કરે છે ત્યારે પોતાનું જે સંશોધન છે એ લેખો દ્વારા, પુસ્તકો દ્વારા અથવા અન્ય સાપ્તાહિકો દ્વારા છે એ પોતાની વસ્તુ જાહેર કરે છે, જેથી કરીને અન્ય લોકો એ જાણી શકે. દાખલા તરીકે સપોઝ સમજો કે કોઈ વૈજ્ઞાનિક છે એમણે કોઈ સંશોધન કર્યું છે અને એ સંશોધન જાહેર ન કરે તો એ સંશોધન કોઈ માટે ઉપયોગી નથી. સંશોધન ઉપયોગી ક્યારે થઈ શકે? તો કે વ્યક્તિ દ્વારા જે સંશોધન કરવામાં આવ્યું છે એ લોકો સુધી પહોંચાડવામાં આવે અને ત્યારે પછી લોકો એમનો ઉપયોગ કરતા થાય ત્યારે એની જાહેર બાબત કહેવાય છે. આપણે જોઈએ છીએ કે અત્યારે આપણે ટીવી છાપા અથવા અન્ય કોઈ પણ બાબતો છે એ બાબતોમાં સતત ને સતત જાહેરાતો જોતા હોય છે. એ જાહેરાતોનું પાછળનું રીઝન શું હોય છે? તો કે ભાઈ જે પણ વસ્તુ છે એ વસ્તુ લોકો સુધી પહોંચાડે. તો અહીંયા કીધું છે કે વિજ્ઞાન પણ જાહેર બાબત છે, વિજ્ઞાનમાં પણ જે પણ સંશોધનો થાય છે એ સંશોધનો અહીંયા કીધું છે મુજબ જનરલ લેખો વગેરે દ્વારા છે એ પ્રકાશિત થાય છે. એની વ્યાખ્યાઓ નિશાનીઓ વગેરે દરેક બાબતો છે કે જે એમાં સંશોધનમાં ઉપયોગમાં લેવાઈ હોય એ અન્ય વ્યક્તિઓ સુધી પહોંચે છે. એ લોકો એ જે નિશાનીઓ છે લેખો છે વ્યાખ્યાઓ છે એનો અભ્યાસ કરે છે, એમાં કંઈ પણ ખૂટતી બાબતો હોય એ બાબતોમાં સુધારો કરે છે અને ફરી નવી બાબતો છે એ જાહેર કરે છે. આ વિજ્ઞાન જે જાહેર બાબત છે મતલબ કે કોઈ એક વ્યક્તિ અથવા અમુક વ્યક્તિઓ પૂરતી મર્યાદિત નથી, એ અન્ય લોકો સુધી પણ પહોંચાડવામાં આવે છે. આ વિજ્ઞાન છે એ જાહેર બાબત છે. પછી આગળની બાબત છે વિજ્ઞાન સમસ્યા નિવારક છે. આપણે જોઈએ કે સમસ્યા માત્ર માનવ જીવન પૂરતી સમસ્યાઓ હોતી નથી, સમસ્યાઓ છે એ વૈજ્ઞાનિક બાબતોમાં હોય છે. આપણે જોઈએ છીએ દાખલા તરીકે અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા છે અલગ અલગ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવ્યું હોય છે, અલગ અલગ બાબતો છે એ બાબતો ઊભી કરી હોય છે, પરંતુ
અહીંયા કીધું છે કે વિજ્ઞાન દ્વારા જે આવી સમસ્યાઓ છે સમસ્યાઓ પણ દૂર કરવામાં આવે છે. અહીંયા આપણે એક બાબત લઈએ છીએ કે સમસ્યા એટલે માત્ર અહીંયા દહેજ વધપાન આવી સામાજિક સમસ્યાઓની વાત નથી. અહીંયા કેવી વાત છે તો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ છે અહીંયા આપણે વાત કરવાની છે. અહીંયા કીધું છે કે કોઈ પથ્થરોના વિજ્ઞાનમાં સમસ્યા કહેવામાં આવે છે, આમ કેમ, આ સાચું કે ખોટું, આવા શંકાજનક પ્રશ્નો એટલે સમસ્યા. અહીંયા આપણે વિજ્ઞાનની વાત કરવાની છે કે વિજ્ઞાનમાં પણ કોઈ સંશોધન થયું છે. દાખલા તરીકે એક સામાન્ય ઉદાહરણ લઈએ, અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ કોવિડ-19ની પરિસ્થિતિ, તો એ સમયમાં જે કોરોનાની મહામારી છે એ વિશ્વમાં જ્યારે પ્રસરી હતી ત્યારે અલગ અલગ કંપની છે એ દાવો કરતી હતી કે અમે કોરોનાની રસીનું સંશોધન કર્યું છે, બીજી કંપની કે અમે સંશોધન કર્યું છે. પરંતુ એ જે બાબત છે એ સંશોધન કોઈ પણ કંપની કરવું છે, પરંતુ એની આદર્શક શું એ બાબત, એ લોકોએ કેટલું સંશોધન કર્યું એ મહત્વનું છે. તો એ કીધું છે કે વિજ્ઞાનમાં આવી સમસ્યાઓ ઊભી થતી હોય છે, આવું શા માટે બન્યું, આ કેમ બન્યું, આવી જે કેટલીક બાબતો છે એ બાબતોને વિજ્ઞાનમાં સમસ્યા કહેવાય છે. અને આવી જે બાબતો જેને આપણે શું કહીએ કે પ્રશ્નાર્થ વસ્તુ, પ્રશ્નાર્થ વસ્તુ એટલે શું, આ કોઈ પણ બાબત આમ કેમ બની, એક સમસ્યા છે અને એ સમસ્યાનું નિવારણ કરવું એ વિજ્ઞાનનો મુખ્ય ધ્યેય છે. આમ વિજ્ઞાન છે એ કોઈ પણ સમસ્યાનું નિવારક તરીકે છે. એ પછી વિજ્ઞાન છે એ અમૂર્ત બાબતો છે. અહીંયા કીધું છે કે વિજ્ઞાનમાં ઉપયોગમાં લેવાતા ખ્યાલો, વ્યાખ્યાઓ, પરિભાષાઓ, ઉપકલ્પનાઓ, કથનો, સિદ્ધાંતો વગેરે અમૂર્ત છે, એ મૂર્ત નથી. એટલે કે આ ખ્યાલો, વ્યાખ્યાઓ વગેરે સમજી શકાય તેવા હોય છે, નકર ઘટના તરીકે જોઈ શકાય શકાતા નથી. દાખલા તરીકે એ કીધું છે કે દાખલા તરીકે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત. અહીંયા આપણે કીધું કે વિજ્ઞાન છે એ અમૂર્ત બાબત છે. અમૂર્ત અને મૂર્ત એટલે શું, મૂર્ત એટલે તો કે આપણે જે જોઈ શકીએ, અને અમૂર્ત એટલે તો કે આપણે અનુભવી શકીએ. દાખલા તરીકે આપણે કોઈ પણ જગ્યાએ ઊભા હોય ત્યાંથી હવા પસાર થાય, ઉપરથી પવન પસાર થાય, તો એનો આપણે અનુભવ કરી શકીએ, પરંતુ આપણે જોઈ નથી શકતા કે પવન અહીંથી પસાર થાય. તો આવી બાબત છે એ બાબતને અમૂર્ત કહેવાય છે. અહીંયા કીધું છે કે વિજ્ઞાનમાં જે પણ ખ્યાલો લીધેલા છે, જે વ્યાખ્યાઓ લીધેલ છે, પરિભાષાઓ, કલ્પનાઓ, કથનો, સિદ્ધાંતો, આ દરેક બાબતો છે એ આપણે સમજી શકીએ છીએ, એ ખ્યાલો કે સિદ્ધાંતો આપણે જોઈ શકતા નથી. એટલે અહીંયા કીધું છે કે દાખલા તરીકે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત, ગુરુત્વાકર્ષણનો આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ છે જે પૃથ્વીના દાયરામાં હોય એ દાયરામાંથી એ પૃથ્વી તરફ ખેંચાય છે. દાખલા તરીકે હાથમાં રહેલી ચોક છે, એ ચોકને આપણે છોડીએ તો એ નીચે તરફ જાય છે, એ ઉપર તરફ નથી જતી. શા માટે, પૃથ્વી સાથેનું જે ગુરુત્વાકર્ષણ છે એ ગુરુત્વાકર્ષણને લીધે. હાથમાંથી પડેલી ચોક છે એ ચોકને આપણે જોઈએ, પરંતુ ગુરુત્વાકર્ષણના બળને આપણે જોયો નથી. દાખલા તરીકે અહીંયા રહેલી જે ચોક છે એ ચોકને કોઈ દોરડાથી બાંધીને ઉપર ખેંચવામાં આવે તો ચોક અને દોરડું બને જોઈએ છે, પરંતુ આ જે ચોક છે એ ચોક આપણા હાથમાંથી નીચે પડે છે તો માત્ર આપણે ચોકને જ જોઈ શકીએ છીએ. એ ચોક શા માટે નીચે ગઈ, કોના દ્વારા ખેંચાડી, એ ખેંચાવાની જે જગ્યા છે, ખેંચતી જે બાબતો છે એ આપણે જોઈ શકતા નથી. તો આમ ગુરુત્વાકર્ષણનો નિયમ છે એને આપણે અમૂર્ત કહી શકીએ છીએ કે એ કામ કરે છે પરંતુ એને આપણે જોઈ શકતા નથી. પછી આગળની બાબત છે કે વિજ્ઞાન એ વ્યવસ્થા છે. વિજ્ઞાન એ વ્યવસ્થા છે. એમાં શું કીધું કે જેવી રીતે વિજ્ઞાન અમૂર્ત બનવા પ્રયાસ કરે છે તેવી રીતે એક વ્યવસ્થા બનવા તરફ પણ આગળ વધી રહી છે. વિજ્ઞાનમાં ખ્યાલો, ઉપકલ્પનાઓ, સામાન્યકરણો, નિયમ વગેરે સંખ્યા જેમ જેમ વધતી જાય છે તેમ તેમ વૈજ્ઞાનિક સિદ્ધાંત એક વ્યવસ્થાનું સ્વરૂપ ધારણ કરે છે. સિદ્ધાંત વિજ્ઞાનનો મહત્વનો અંગ છે. સિદ્ધાંતનો વિકાસ થવાની સાથે જ વિજ્ઞાન એક વ્યવસ્થા તરીકે વિકાસ પામતું જાય છે. બીજી રીતે કહીએ તો વિજ્ઞાનમાં ઉત્તરોત્તર પરસ્પર સંબંધિત ખ્યાલો, સામાન્યકરણ અને સિદ્ધાંતો વિકસતા જાય છે. આને જ વિજ્ઞાનને એક વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. વ્યવસ્થા શબ્દ આપણે સાંભળેલો છે અને ઘણી વખત આપણે ક્યાંક ને ક્યાંક આની સાથે જોડાયેલો હોય છે. દાખલા તરીકે આપણે કોઈ ફેમિલી ફંક્શન કરીએ છીએ, કોઈ સામાન્ય બાબતો તો સામાન્ય વસ્તુ કરીએ છીએ જેમાં 5-10 જણા હોય છે, તો એમાં આટલી વ્યવસ્થાની જરૂર નથી હોતી. પરંતુ જ્યારે આપણે ઘરે લગ્ન જેવો મોટો પ્રસંગ હોય તો એમાં ઘણા બધા લોકો છે એ સામેલ થવાના હોય છે, અને જો એમાં વ્યવસ્થા ન કરવામાં આવે તો શું થાય, તો અવ્યવસ્થા ઊભી થાય.
ટાઈમ થી પૂરી થતી નથી અને ક્યાંક ને ક્યાંક અવ્યવસ્થા ઉભી થાય છે, ક્યાંક ને ક્યાંક લોકો વચ્ચે અણ બનાવો બનતા હોય છે. તો વ્યવસ્થા વિજ્ઞાન એક એવી બાબત છે કે વિજ્ઞાન પર જેમ જેમ સંશોધન થતા જાય છે એમ એમ નવી નવી મહત્વ માહિતીનો ઉમેરો થતો જાય છે અને આ દરેક માહિતીને વ્યવસ્થિત રીતના કઈ રીતના હેન્ડલ કરવી, કઈ રીતના દરેક માહિતીને વિજ્ઞાનમાં સમાવેશ કરવી એને એક વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આમ વિજ્ઞાનમાં જે પણ ખ્યાલો, સમસ્યાઓ, સંશોધનો અથવા જે પણ કોઈ પણ નવી બાબતો છે એ બાબતો આવી હોય તો આ દરેક બાબતો છે એ બાબતોની વ્યવસ્થા તરીકે છે એ વિજ્ઞાન કાર્ય કરે છે. અને છેલ્લી બાબત છે વિજ્ઞાન છે એ સંચયાત્મક છે. સંચયાત્મક એટલે કે સંગ્રહ કરનાર. તો અહીંયા છેલ્લી બાબત આવું કીધું છે કે વિજ્ઞાન અવિરત વિકાસ પામતું રહે છે, વૈજ્ઞાનિક જ્ઞાનનો વારસો ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો રહે છે, વિજ્ઞાનનું કોઈ પણ સંશોધન તેની અગાઉના સંશોધન ઉપર રચાયેલું હોય છે અને તે રીતે સંશોધનની હારવાળા ઉત્તરોત્તર વધતી જાય છે. બીજી રીતે કહીએ તો વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા મેળવેલા જ્ઞાનનો સંચય થતો રહે છે. અહીંયા કહે છે કે વિજ્ઞાન સંચયાત્મક છે, વિજ્ઞાનમાં સતત ને સતત સંશોધન થતા રહે છે. આપણે ક્યાંક ને ક્યાંક ટીવી માધ્યમ, ઇન્ટરનેટ માધ્યમ દ્વારા આપણે જોઈએ છીએ કે નવા નવા સંશોધનો થતા જાય છે. તો જૂના સંશોધનો છે એ નાબૂદ નથી થતા, જૂના સંશોધનોની સાથે સાથે નવા નવા સંશોધનો પણ છે એ આવતા રહે છે. દાખલા તરીકે આપણે આપણા દેશે કેટલી મિસાઇલોની શોધ કરી છે, અતિ આધુનિક મિસાઇલોની શોધ કરી છે, પરંતુ એને લીધે જે જૂની પુરાણી મિસાઇલો છે અથવા જે જૂના સંશોધનો થયેલી જે મિસાઇલો છે એને નાબૂદ કરવા તો નથી આવતો, એ પણ હજુ છે. તો આ શું થયું? સંચય થયું, નવી માહિતી નવી બાબતોનો પણ સંચય થયો છે. તો વિજ્ઞાન છે, વિજ્ઞાનના સતત ને સતત સંશોધન થતા રહે છે. એક સંશોધન છે, સંશોધન ઉપરથી બીજું સંશોધન, એનાથી ત્રીજું સંશોધન. હમણાં જે આપણે ઉદાહરણ લીધું દાખલા તરીકે મિસાઇલ, શરૂઆતની મિસાઇલ આપણે જ્યારે સંશોધન કર્યું ત્યારે એ મિસાઇલની શું કહે છે કેપેસિટી 10 કિલોમીટરની હોય, તો ધીમે ધીમે એ કેપેસિટીમાં વધારો કરતા કરતા આપણે અત્યારે 2500 કિલોમીટર સુધી પહોંચ્યા છે. તો આ શું થયું? એક જે સંશોધન હતું એમાં સતત ને સતત સંશોધન કરતા રહ્યા, નવી નવી બાબતો ઉમેરતા રહ્યા અને એને લીધે આજે આપણે નવા સંશોધન સુધી પહોંચ્યા. તો એને લીધે જૂની બાબતો છે એને તર છોડવામાં આવી નથી. વિજ્ઞાનમાં જેટલા પણ સંશોધનો થાય એ સંશોધનને વિજ્ઞાનમાં સમાવવામાં આવે છે અને એ દરેક બાબતોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આમ વિજ્ઞાન છે એ સંચયાત્મક તરીકે કાર્ય કરે છે. આ દરેક બાબતો હતા વિજ્ઞાનના લક્ષણો, વિજ્ઞાન કેવી રીતના કાર્ય કરે છે એ દરેક બાબતોને અહીંયા અભ્યાસ કરેલો છે. એ પછી અહીંયા આગળનો ટોપિક છે, આપણે આગળથી અભ્યાસ કરશું. એ ટોપિકનું નામ છે સામાજિક વિજ્ઞાનનો અર્થ અને લક્ષણો. અર્થ અને લક્ષણોની બાબત છે એ આપણે આગળના ક્લાસમાં આપણે અભ્યાસ કરીશું.